emotions. દ્રશ્ય ઉગડે છે ત્યારે સોફા સેટ ના સોફા ને અડેલીને જમીન પર બેઠેલા નીલિમા દેવી ધ્રુસકે ધ્રુસકે રડતા હોય છે. તેમના એક હાથમાં બિપિન ની છબી પકડેલી હોય છે અને બીજો હાથ સોફા ઉપર ગમે તેમ પથરાયેલો છે. છાયા આજે નીલિમા દેવી નું પાત્ર છે. તેમનો પુત્ર શહીદ થયો છે ક્રાંતિમાં અને તેની યાદમાં અત્યારે એ રડી રહ્યા છે અને રડતા રડતા સંવાદ બોલે છે. આપણે સાંભળ્યો ગુલાબદાસ બ્રોકરે લખેલા એક નાટકનો અંશ એમના પોતાના અને અન્યના અવાજમાં. ગુલાબદાસ બ્રોકર એટલે વાર્તાકાર, નાટ્ય લેખક, પ્રવાસ લેખક, વિવેચક, જીવનચરિત્ર લેખક અને સંપાદક. ભારતની અનેક ભાષાઓમાં જેમની વાર્તાઓ અનુવાદિત થયેલી છે એવા સિદ્ધહસ્ત લેખક ગુલાબદાસનો જન્મ તારીખ 20/9/1909 ના રોજ સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં થયો હતો. તેમની માતાનું નામ વ્રજકોરબાઈ, પિતાનું નામ હરજીવનદાસ, પત્ની સુમનબહેન. બાળપણ પોરબંદરમાં જ વિતાવી ભણવા માટે મુંબઈ આવેલા ગુલાબદાસે ન્યૂ બરડા સ્કૂલમાંથી 1926માં મેટ્રિક પાસ કર્યું. ત્યારબાદ એલ્ફિસ્ટન કોલેજમાંથી 1930માં અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે BA ની પદવી મેળવી. લાંબો સમય શેરબજારમાં બ્રોકરના વ્યવસાયની સાથે સાથે એમણે વાર્તા અને અન્ય ક્ષેત્રોમાં પોતાનું સર્જન ચાલુ રાખ્યું હતું. ગુલાબદાસે પોતાના પ્રથમ વાર્તા સંગ્રહ લતા અને બીજી વાતોથી જ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને થોડા જ સમયમાં સાતત્યપૂર્ણ સર્જનને કારણે તેઓ સુપ્રસિદ્ધ સાહિત્યકાર તરીકે ખ્યાત થઈ ગયા હતા. 1940માં તેઓ લેખકોની આંતરરાષ્ટ્રીય સંસ્થા PEN ના સભ્ય થયા હતા. એટલું જ નહીં પરંતુ 1958-60 દરમિયાન તેઓ એના માનદ મંત્રી અને ખજાનચી પણ રહ્યા હતા. એ જ રીતે ગુલાબદાસ દિલ્હી સાહિત્ય અકાદમીના ગુજરાતીના સલાહકાર મંડળમાં પણ હતા અને તેના કારોબારીના સભ્ય પણ રહ્યા હતા. તેઓએ જર્મની અને અમેરિકન સરકારના આમંત્રણથી એ દેશોમાં સાહિત્યિક પ્રવાસ પણ કર્યો હતો. ગુલાબદાસ બ્રોકરે 1974-75 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેની સેવાઓ પણ આપી હતી. વિષય અને રીતિની દ્રષ્ટિએ વિશિષ્ટ ભાત પાડતી એમની વાર્તાઓના સંગ્રહોમાં લતા અને બીજી વાતો, વસુંધરા અને બીજી વાતો, ઊભી વાટે, સૂર્યા, માણસના મન, બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ, ભીતરના જીવન અને પ્રેમ પદાર્થનો સમાવેશ થાય છે. ધૂમ્રશેર, મનના ભૂત, જ્વલંત અગ્નિ અને બ્રોકરના પ્રતિનિધિ એકાંકીઓ એમના નાટ્ય સંગ્રહો છે. ગુલાબદાસે કાવ્યો, પ્રવાસ લેખો, કથાઓ, જીવનચરિત્રો, રૂપાંતર, અનુવાદો ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ વિપુલ સર્જન કર્યું છે. એમના અન્ય પુસ્તકોમાં નર્મદ, વસંતે, હરિનો માર્ગ, નાસ્તિક, અબ મેં આત્મકથા લિખુંગા, નર્મદા શંકર, ભૂતાવળ, વસુંધરા, ઓફ લાઈફ એન્ડ લવ, જ્યોતિ પંથે, જીવન સરિતા, ધૂમ્રરેખા, એક પરછાઈ દો દાયરે વગેરે છે.
1968માં કુમારચંદ્રક પ્રાપ્ત કરનાર ગુલાબદાસ બ્રોકર ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ સન્માનિત થયા હતા. જીવન, સર્જન અને અન્ય વિષયો ઉપરના એમના વિચારો પણ શ્રાવ્ય છે. What I believe in is in the philosophy of live and let live. That can be done if you have a life without tensions. And if you understand life, a life without tensions is the most necessary thing. This I have learned from the master whom I have read. I have read Tolstoy, I have read Chekhov, Maupassant, Tagore, Hemingway, Premchand, and all the big writers of India and of the world. And what I have come to understand from them is live a happy life. And a happy life can be lived only when you can make others happy. And others you can make happy only if you have no selfishness of your own or no pride or no ego. So, what I believe is that if you want to learn to live, you should live with the masters of world literature. Because they teach what the Upanishads have taught, what the Bible has taught, what the Quran has taught. What then one would feel would be the appeal of the writer to the universal intelligence through life and love. The writer is not a guide nor a guru. He narrates what he sees, but he does not merely see, he sees and feels. And the feeling that is expressed through his writing goes right down to the universal intellect through the emotion that man feels. Today, I am distressed more than I ever was distressed in India by the communal violence that is raging around the whole country. It's a pitiable thing because the great poet Iqbal had said, Hindi hai hum watan hai, Hindustan hamara, then why should we fight? And I am reminded of the great novel Gora by Rabindranath Tagore. Though it was written in 1907-8, he also had tackled this problem and given a solution that it is only through love with each other that we can destroy this giant, this ogre that is communal violence. Gulabdas Broker na mitro અને ચાહક વર્ગ પણ ખૂબ મોટો હતો. આપણી ગુજરાતી ભાષાના આ મૂર્ધન્ય સાહિત્યકારનું તારીખ 10/6/2006 ના રોજ અવસાન થયું હતું.